વેસુના આગ માર્કેટમાં લાગેલી ભીષણ આગમાં એક વિદ્યાર્થીનું સ્થળ ઉપર અને શિક્ષિકા પ્રીતિબેન નયનભાઈ પટેલનું સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ થયું હતું. આ ઘટનાને પગલે આખરે ગઈકાલે મોડી રાત્રે ક્યુરિક માઇન્ડ ક્લાસીસના સંચાલકો વિરુદ્ધ ઉમરા પોલીસે બેદરકારી સહિતના આરોપ સાથેનો ગુનો દર્જ કર્યો હતો. વેસુ આગા માર્કેટમાં બે દિવસ પહેલા આગ લાગી હતી. આ ઘટનામાં બેના મોત થયા હતા. ક્યુરિક માઇન્ડ ક્લાસીસના વિદ્યાર્થી અને શિક્ષિકાનું મૃત્યુ થતાં ઉમરા પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર જે આર શુક્લે આરોપી વિવેક સુરેશ પાલસિંગ પ્રભા ઠાકુર પ્રતાપસિંગ સામે ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ પોતાના કબજાના ક્લાસીસના પિટિશન પાડી નાના નાની ખેડ બનાવી હવા ઉજાસ માટે અપૂરતી વ્યવસ્થા રાખી આકસ્મિક સંજોગોમાં બહાર જવાની કે અંદર જવાની વ્યવસ્થા ન રાખી તેમજ અપૂરતા ફાયર સેફ્ટીના સાધનો રાખી ગુનાહિત બેદરકારી દાખવી હતી, જેના કારણે આગ આર્કેડમાં આગ લાગતા વિદ્યાર્થી શિક્ષિકાનું મૃત્યુ થયું હતું અને અન્ય વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત પણ થયા હતા. ઉમરા પોલીસ મથકના પીઆઈ ગોરે તપાસ હાથ ધરી હતી અને બંને સંચાલકની ધરપકડ કરી હતી.